વિમલા વિદ્યાલય શ્રી કે એસ ચોવેરી કોમર્સ કોલેજ ગઢ બીકોમ સેમ ફોર એકાઉન્ટિંગ ટુ માય સેલ્ફ પંચાલ એકાઉન્ટિંગ સેમ ફોર ઇંગ્લિશ મીડિયમમાં આપણે આગળ ત્રણ ચેપ્ટર ભણી ચૂક્યા છે હવે લાસ્ટ ચેપ્ટર યુનિટ ફોર જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગ જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગ ની એક્સટર્નલ એક્ઝામમાં ચૌદ માર્ક્સનું સમ એન્ડ ત્રણ માર્ક્સની થિયરી હોય છે તો હવે આપણે જોઈએ જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગ જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગમાં ફર્સ્ટ આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગમાં શું આવે છે ચલો એ આપણે હવે આગળ ભણીએ ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ધેર આર સટેન ઇન્ડસ્ટ્રીઝ વિચ પ્રોડ્યુસ વન મોર વન ઓર મોર સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ They carry out production for stock on continuous basis and supply goods to customers when orders are received. Their manufacturing process is standardized and it passes through fixed processes. Such industry adopt process costing as a method of determining cost, and the focus is on process. While there are some industries where production is carried on according to customers' specific requirements. Each order or job to different from the other, and their production processes are not identical. Hence, in such industries like printer, machine tools manufacturing, job foundries, general engineer, etc., cost is determined for each job. Each job is એવું કહેવા માંગે છે કે ગ્રાહકો તરફથી ઓર્ડર મળેલ હોય કે ન મળેલ હોય તો પણ સ્ટાન્ડર્ડ વસ્તુ નું સતત ઉત્પાદન કરતા રહેવું કારણ કે આવી વસ્તુઓની કાયમી ધોરણે સતત માંગ રહેતી હોય છે દાખલા તરીકે સિમેન્ટ કાપડ કાગળ લોખંડ વગેરે સિમેન્ટ કાપડ લોખંડ તેની સતત ધોરણે માંગ હોય જ છે તેથી તેને ગ્રાહકોથી ઓર્ડર મળતો હોય કે ન મળતો હોય તો પણ તે સ્ટાન્ડર્ડ વસ્તુઓનું ઉત્પાદન કરતા રહેવું જોઈએ ગ્રાહક વર્ગ તરફથી પ્રથમ ઓર્ડર મળે ત્યાર પછી જ ઓર્ડરની વિગતો અને શરતો મુજબનું ઉત્પાદન કરવું બીજા અર્થમાં કે જોબ પૂરો કરું મતલબ ગ્રાહકો તરફથી જે પ્રથમ ઓર્ડર મળતો હોય છે તે પ્રમાણે તેનું ઉત્પાદન કરવાનું હોય છે દાખલા તરીકે ફર્નિચર બનાવવાનું કાર્ય કરતું ધંધાકીય એકમ કોલેજ સંચાલકના ઓર્ડર મુજબ ટેબલ કુર્સી કબાટ બેન્ચ વગેરે બની આપવામાં આવે છે હવે આપણે જોઈશું તેની ડેફિનેશન ડેફિનેશન જોબ કોસ્ટિંગ ઇઝ ધ સિસ્ટમ ઓફ કોસ્ટિંગ યુઝડ ટુ ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ ઓફ નોન સ્ટાન્ડર્ડ જોબ્સ જનરલી મેડ એકોર્ડિંગ ટુ કસ્ટમર સ્પેસિફિકેશન મતલબ જોબ કોસ્ટિંગ પડતરની એવી પદ્ધતિ છે કે જેનો ઉપયોગ આપેલ વિગતો છે જેમાં પૂરા થયેલ દરેક વ્યક્તિગત જોબ માટે પડતરની માહિતી ભેગી કરવામાં આવે છે તેની જોબ પડતર પદ્ધતિ કહેવામાં આવે છે જોબના અર્થમાં વસ્તુનો એક એકમ હોઈ શકે દાખલા તરીકે ટર્બાઇન કે મકાન અથવા એક ઉત્પાદન ઓર્ડર દ્વારા આવી લેવાયેલ એક સરખી વસ્તુઓના ઘણા એકમો હોઈ શકે છે દાખલા તરીકે જે પુસ્તકો હોય છે કાપડનું હોય છે તે હવે આપણે જોઈશું આગળ થર્ડ કેરેક્ટરિક્સ ઓફ જોબ કોસ્ટિંગ જોબ કોસ્ટિંગના લક્ષણો ફર્સ્ટ ધેર ઇઝ નો યુનિફોર્મિટી ઇન ધ ફ્લો ઓફ પ્રોડક્શન સેકન્ડ After special order is received. Third, the work in progress differs from one period to another. Number four, a short duration is compared. Number five, job in each department is recorded on job card. Number six, the job is completed and heavied out of the factory. Now, detail? Number one, ધેર ઇઝ નો યુનિફોર્મિટી ઇન ધ ફ્લો ઓફ પ્રોડક્શન મતલબ કે ઉત્પાદનના પ્રવાહમાં એકરૂપતા હોતી નથી મતલબ બધા જોબનું ઉત્પાદન એક સરખી રીતે બધા જ ખાતાઓમાંથી પસાર થતું નથી કેટલીક વાર અમુક જોબમાં અમુક ખાતામાં બિલકુલ કામ કરવાનું હોતું નથી એટલે ઉત્પાદન કયા ખાતામાંથી પસાર થશે તેનો આધાર દરેક જોબના સ્વરૂપ પર છે મતલબ કે દરેક જોબમાં જે પોસ્ટ હોય છે તેના ઉપર હોય છે નંબર ટુ આફ્ટર સ્પેશિયલ ઓર્ડર ઇઝ રિસીવડ મતલબ કે જે ગ્રાહકોના તરફથી જે ઓર્ડર મળેલો હોય તેટલું જ ઉત્પાદન કરવાનું કે ગ્રાહકના ઓર્ડર માટે ઉત્પાદન થતું હોય કે પોતાની જરૂરિયાત માટે ઉત્પાદન થતું હોય પરંતુ ખાસ ઓર્ડર નક્કી કર્યા પછી જ તેને આધારે ઉત્પાદન આગળ વધતું હોય છે નંબર ત્રણ ધ વર્ક ઇન પ્રોસેસ ડિફર્સ ફ્રોમ વન પીરિયડ ટુ અનઅધર મતલબ કે દરેક મુદ્દતને અંતે અર્ધ તૈયાર માલમાં તફાવત હોય છે કારણ કે જુદી જુદી મુદ્દતને અંતે જુદા જુદા જોબ અધૂરા હોય અને તેમની પૂર્ણતાની કક્ષા પણ જુદી જુદી હોય છે નંબર ફોર અ શોર્ટ ડ્યુરેશન એઝ કમ્પેર્ડ મતલબ સમયગાળાને દરેક જો ટૂંકા સમયગાળામાં જ પૂરા થાય છે જ્યારે કોન્ટ્રાક્ટ લાંબા ગાળાનો હોય છે મતલબ કે જે ઉત્પાદન માટે જેટલું ઉત્પાદન હોય એનું સમયગાળું નક્કી કરવામાં આવે છે તે એક ટૂંકો જ હોય છે મતલબ પણ જો કોન્ટ્રાક્ટ હોય તો જ્યારે કોન્ટ્રાક્ટ તો લાંબા ગાળાના હોય છે તે ઉત્પાદન યુનિટ પર નક્કી કરવામાં આવે છે નંબર 5 જોબ ઇન ઈચ ડિપાર્ટમેન્ટ ઇઝ રેકોર્ડેડ ઓન જોબ કાર્ડ મતલબ કે સામાન્ય રીતે દરેક જોબ ઉત્પાદનના જુદા જુદા વિભાગોમાંથી પસાર થાય છે જે તે ઉત્પાદન વિભાગમાં જોબ પર કેટલા કલાક કાર્ય થાય તે કલાકો ધ્યાનમાં લે કારખાનાના પરોક્ષ ખર્ચના કલાક દરના આધારે કારખાનાના પરોક્ષ ખર્ચની વસૂલાત થાય છે નંબર સિક્સ ધ જોબ ઇઝ કમ્પ્લીટેડ એન્ડ હેવિયર્ડ આઉટ ઓફ ધ ફેક્ટરી કે દરેક જોબ ટૂંકા સમયગાળામાં જ પૂરા થતા હોય છે તેથી દરેક હિસાબી સમયગાળાના અંતે અર્ધ તૈયાર માલનો સ્ટોક હોવાની સંભાવના ઓછી હોય છે નંબર ફોર એસેન્ટલીય જોબ ઓર્ડર કુસ્ટિંગ એસેન્ટલીય જોબ ઓર્ડર કુસ્ટિંગ નંબર વન પ્રોડક્ટ પ્લાનિંગ નંબર ટુ પ્રોડક્શન ઓર્ડર નંબર થ્રી જોબ ઓર્ડર નંબર નંબર ફોર બિલ્સ ઓફ મટીરિયલ નંબર ફાઈવ પ્લાનિંગ બોર્ડ અને નંબર સિક્સ મોવ ટિકિટ હવે એમાં આપણે એસેન્ટલી ઓફ જોબ ઓર્ડર ક્વોસ્ટિંગ ડિટેલમાં જોઈશું ગુજરાતીમાં કહેવામાં આવે છે કે જોબ પડતર માટેની આવશ્યકતાઓ પહેલું પ્રોડક્શન પ્લાન મતલબ ઉત્પાદન આયોજન વિભાગ તેમાં હોય છે દરેક જોબની લાક્ષણિકતાઓ અલગ અલગ હોય છે એટલે કે દરેક જોબનું ઉત્પાદન શરૂ કરતા પહેલા તેનું સંપૂર્ણ પૃથ્થકરણ કરી તેનું કાર્યક્ષમ રીતે આયોજન અને સમય નિર્ધાર થઈ શકે ખાસ કરીને આ કામ ઇજનેરી વિભાગનું હોય છે જેને આયોજન વિભાગ કે ઉત્પાદન આયોજન વિભાગ કહેવામાં આવે છે ગ્રાહક તરફથી ઓર્ડર મળે એટલે તેને લગતા બ્લૂ પ્રિન્ટ તૈયાર કરે છે તે માટે જરૂરી માલસામાન શરૂ કરવા ઉત્પાદન ઓર્ડર આપે છે વળી જોબ માટે ભાવ કહેવા માટેનો અંદાજ પડતર હિસાબી વિભાગ સાથે મળીને તૈયાર કરે છે હવે સેકન્ડ જોઈએ પ્રોડક્શન ઓર્ડર ઉત્પાદન ઓર્ડર ગ્રા તેમાં જોઈએ ઉત્પાદન ઓર્ડરમાં ગ્રાહકોનો ઓર્ડર સ્વીકારવામાં આવે એટલે મુજબ આવે એટલે તે મુજબ ઉત્પાદન ઓર્ડર તૈયાર કરવામાં આવે છે કારખાનાના કર્મચારીઓને કામ શરૂ કરવાની સૂચના એટલે ઉત્પાદન ઓર્ડર ઉત્પાદન ક્યારે કરવું ક્યાં શરૂ કરવું કેટલું કરવું માલસામાનનો ઉપયોગ તેમજ જુદા જુદા ખાતાઓની ઉત્પાદન પ્રક્રિયાની સંપૂર્ણ સૂચના અને માહિતી ઉત્પાદન ઓર્ડર આપે છે જો તેમાં જરૂર પડે તો તેની સાથે લેખિત સૂચનાઓ તેમજ વિગતવાર ચિત્રો પણ મોકલવામાં આવે છે આ ઓર્ડરમાં તે તૈયાર કર્યાની તારીખ ઓર્ડર નંબર જે વસ્તુ તૈયાર કરવાની હોય તેનું વર્ણન ઉત્પાદનના એકમોની સંખ્યા ઉત્પાદન શરૂ કરવાની તારીખ પૂરું કરવાની તારીખ જરૂરી કાચો માલ અને ઓજાર હથિયાર ઉત્પાદનની પ્રક્રિયાનો અનુક્રમે તેમજ કામ શરૂ કરવાની સત્તા આપનાર હોય છે હવે એમાં થોડું આપણે ડિટેલમાં જોઈએ તો ઉત્પાદન ઓર્ડરની એક એક નકલ નીચેના વિભાગોને મોકલવાની હોય છે ઉત્પાદન વિભાગમાં માલ સંગ્રહ વિભાગમાં પ્રગતિ વિભાગમાં ઓજાર વિભાગમાં તપાસ વિભાગમાં વગેરે નંબર થર્ડ જોબ ઓર્ડર નંબર જોબ ઓર્ડર નંબરમાં શું હોય છે કે જે જોબ અગે ઉત્પાદન શરૂ કરવાની હોય તે જોબ ઉત્પાદન આયોજન વિભાગ તરફથી નંબર આપવામાં આવે છે જેને જોબ ઓર્ડર નંબર કહેવામાં આવે છે આ નંબરથી જ જોબ ઓળખાય છે અને પડતરની હિસાબથી માહિતી અને તેને આધારે જ ભેગી કરવામાં આવે છે નંબર ફોર્થ બિલ્સ ઓફ મટીરિયલ માલસામાનની યાદી જોબનું ઉત્પાદન કરવા માટે જરૂરી માલસામાનની સંપૂર્ણ માલ માલસામાનની યાદી કહેવામાં આવે છે દરેક પ્રકારના માલસામાન માટે જુદું જુદું માલસામાન માગણીપત્રક તૈયાર કરવાને બદલે એક જ યાદી ચાલી શકે હવે નંબર સિક્સ લાસ્ટ મૂવ ટિકિટ મૂવ ટિકિટ મતલબ આયોજન બોર્ડ આયોજન બોર્ડે એક પ્રકારનું આયોજન ઉત્પાદન સમયપત્રક છે તેમાં ચાલુ જોબ અંગે હવે પછી શરૂ થવાના બીજા જોબ અંગે અને ત્યાર પછીના જોબ અંગેની માહિતી હોય છે હવે આપણે જોઈશું નંબર ફિફ્થ જોબ કોસ્ટ સીટ જોબ કોસ્ટ સીટ શા માટે બનાવવામાં આવે છે તે આપણે જોઈએ કે જોબ કોસ્ટ સીટમાં શું શું હોય છે જોબ કોસ્ટ સીટ મતલબ જોબ પડતરનું પત્ર એક કે બનાવવામાં આવે છે તો દરેક જોબ અંગેની પડતર ભેગી કરવા માટે જોબ પડતરનું પત્ર તૈયાર કરવામાં આવે છે મતલબ કે જે જોબ અંગેની પડતરની જે યાદી હોય એ બધું ભેગું કરવા માટે પ્રત્યક્ષ તેમાં પ્રત્યક્ષ માલ સામાન પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચને લગતી સંપૂર્ણ વિગતો તેમાં નોંધવામાં આવે છે તેના આધારે દરેક ખર્ચની અંદાજીત રકમ તેમજ નફો નુકસાન દર્શાવતી વિગત પણ દર્શાવવામાં આવે છે તો ચલો આપણે જોઈએ હવે જોબ કોસ્ટ સીટ જોબ કોસ્ટ સીટમાં ફસ્ટ જોબ ઓર્ડર નંબર લખવામાં આવે છે નેમ ઓફ કસ્ટમર્સ કે કસ્ટમર્સનું નામ લખવામાં આવે છે ક્વોન્ટિટી જે જોબ અંગે જે ક્વોન્ટિટી હોય એ લખવામાં આવે છે આ બાજુ ડેટ ઓફ સ્ટાર્ટિંગ કે તમે ક્યારથી સ્ટાર્ટ કર્યું છે તે ડેટ ઓફ કમ્પ્લિટેશન મતલબ તમારો ઓર્ડર ક્યારે પૂરો થાય છે તે અને ડેટ ઓફ ડિલિવરી કે તમે ઉત્પાદન કર્યા પછી કઈ તારીખે તમે તે ગ્રાહકને ડિલિવર કરો છો તેની તારીખ અહીંયા લખવામાં આવે છે હવે એમાં ડેટ ડિપાર્ટમેન્ટ કયો છે પર્ટિક્યુલર્સ કોણ છે જેટલું મટીરિયલ્સ હોય એ લેબર મજૂરીની અને ઓવરહેડ આ બધાની અંદર વિગત ભરવામાં આવે છે અને છેલ્લે એનું ટોટલ કરવામાં આવે છે પછી જોઈએ તો સમરી ઓફ કોસ્ટ મતલબ ખર્ચાઓ અંગે તેમાં એસ્ટિમેટેડ અને એકચ્યુઅલ રૂપીઝમાં દર્શાવવામાં આવે છે એસ્ટિમેટ અંદાજિત કિંમત અને એકચ્યુઅલ મતલબ ખરેખર કિંમત આમાં નોંધવામાં આવે છે મટીરિયલ મટીરિયલની અંદાજીત કિંમત અહીંયા લખવામાં આવે છે અને ખરેખરની એવી જ રીતે લેબર ઓવરહેડ મટીરિયલ લેબર અને ઓવરહેડની અંદાજિત કિંમત લખી અને એકચ્યુઅલ કિંમત લખી તેનું સરવાળો કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે ટોટલ કોસ્ટ ટોટલ કોસ્ટમાં પ્રોફિટ એડ કરીએ તો આપણને મળે છે સેલિંગ પ્રાઇસ એસ્ટિમેટેડ ટોટલ કોસ્ટમાં એસ્ટિમેટેડ પ્રોફિટ એડ કરીએ તો આપણને મળે એસ્ટિમેટેડ સેલિંગ પ્રાઇસ એવી જ રીતે જે એકચ્યુઅલ જે એની ખરેખર કિંમત છે તેમાં આપણે નફો એડ કરવાનો તો આપણને મળશે સેલિંગ પ્રાઇસ હવે આપણે જોઈએ એકાઉન્ટ લાસ્ટ પોઈન્ટ સિક્સ એકાઉન્ટિંગ રેકોર્ડ્સ ઓફ જોબ કોસ્ટિંગ તો એકાઉન્ટિંગ રેકોર્ડ્સ ઓફ જોબ જોબ કોસ્ટિંગમાં ત્રણ આવે છે મટિરિયલ્સ નંબર ટુ ડાયરેક્ટ વેજીસ એન્ડ થર્ડ વન ઇઝ ઓવરહેડ તો હવે મટીરીયલ માં શું શું આવે છે ડાયરેક્ટ વેજીસ માં શું શું આવે છે અને ઓવરહેડ માં શું શું આવે છે ચલો આપણે હવે જોઈએ તો પહેલા જોબ પડતર પદ્ધતિનો ઉદ્દેશ્ય જે હોય છે કે દરેક જોબની સાચી પડતર નક્કી કરી શકાય અને તેનો સાચો નફો કે ખોટ જાણી શકાય આ હેતુ આ હેતુ માટે પડતરના દરેક તત્વ અંગે વ્યવસ્થિત નોંધ રાખવી જરૂરી છે તો પહેલાં આપણે જોઈશું એમાં મટેરિયલ્સ તો મટેરિયલ્સ મતલબ માલસામાન તો માલસામાનમાં શું શું હોય છે તો સામાન્ય રીતે જે દરેક જોબ અંગે જરૂરી માલસામાનની વિગતો હોય માલસામાનની યાદીમાં હોય છે જેના આધારે સ્ટોપ સ્ટોરકીપર જરૂરી માલસામાન આપે છે પરંતુ કોઈક વાર વધારાના માલસામાનની જરૂર પડે ત્યારે માલસામાન પત્રક તૈયાર કરવામાં આવે છે મતલબ કે જે સ્ટોરકીપર પરથી આપણને જે માલસામાનની યાદી હોય છે એ પ્રમાણે આપણે મટીરિયલ્સનો ઉપયોગ માલસામાનનો ઉપયોગ કરી છે જો ઉત્પાદનમાં હજુ વધારે માલસામાનનો જરૂર પડે તો આપણે તે તે માલસામાન માટે માગણી પત્રક તૈયાર કરવાનું હોય છે માલ આપી દીધા પછી સ્ટોરકીપર પોતાની સહી કરીને માલસામાનની યાદી કે વધારાના માલસામાનનું માગણી પત્ર પડતર વિભાગમાં મોકલી આપે છે તે મટીયલ ડિપાર્ટમેન્ટમાં મોકલવાનું હોય છે જ્યાં માલસામાનની ખાતાવાહી અને જોબ ખાતાવાહીમાં જરૂરી નોંધ થાય છે જ્યારે જુદા જુદા જોબ અંગે માલસામાન આપવામાં આવે હોય ત્યારે માલસામાનનું વિશ્લેષણ પત્રક તૈયાર કરવામાં આવતું હોય છે એવી જ રીતે ડાયરેક્ટ વેજીસ ડાયરેક્ટ વેજીસ મતલબ પ્રત્યક્ષ મજૂરી પ્રત્યક્ષ મજૂરીમાં કઈ રીતનું હોય તો જો કોઈ પણ ફેક્ટરી હોય મતલબ કે કારખાનું કારખાનામાં થયેલ મજૂરી ખર્ચને બે ભાગમાં વેચવામાં આવે છે એટલે મતલબ કે ફેક્ટરી જે ડિપાર્ટમેન્ટ હોય છે તેને બે ભાગમાં વેચવામાં આવતો હોય છે કે પ્રત્યક્ષ ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ ને બે ભાગમાં આવે છે એક પ્રત્યક્ષ મજૂરી એન્ડ સેકન્ડ પરોક્ષ મજૂરી જે જોબનું જોબનું કામ પૂરું કરવામાં જે ની સીધી રીતે ભાગ લે છે તેમની મજૂરીથી જોબની પ્રત્યક્ષ મજૂરી ગણાય છે મતલબ કે જે જોબનું કામ પૂરું કરવામાં કામદારો સીધી રીતે ડાયરેક્ટ ભાગ લઈ લે છે જે કામમાં તેની જોબની પ્રત્યક્ષ મજૂરી ગણવામાં આવે છે પછી જોબ પર પ્રત્યક્ષ મજૂરોએ કેટલો સમય આપ્યો હોય તેની ગણતરી કરવા નિદિન દૈનિક સમય સમયકાળ સાપ્તાહિક સમયકાળ જોબ કાર્ડ જોબ ટિકિટ વગેરેનો ઉપયોગ થાય છે હવે લાસ્ટ વન ઇઝ થર્ડ ઓવરહેડ ઓવરહેડ કે ખર્ચા પરોક્ષ ખર્ચામાં શું શું આવતું હોય છે તો પરોક્ષ ખર્ચામાં જે માલસામાન જે પ્રત્યક્ષ માલસામાન પ્રત્યક્ષ મજૂરી ખર્ચા ઉપરાંત પરોક્ષ ખર્ચનો પ્રમાણસરનો ભાગ પણ જોબ ખાતે હોય છે ખરેખર પરોક્ષ ખર્ચ ઉધારો હોય તો હિસાબી મુદ્દા પૂરી થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે છે આ હતું એકાઉન્ટિંગ રેકોર્ડ્સ ઓફ જોબ કોસ્ટિંગ તો આપણે છ પોઈન્ટ જોબ કોસ્ટિંગમાં જોઈએ ફર્સ્ટ જોઈએ એનું ઇન્ટ્રોડક્શન સેકન્ડ એની ડેફિનેશન કે જોબ કોસ્ટિંગ કહેવા શું માગે છે એન્ડ થર્ડ જોઈએ આપણે એના કેરેક્ટરિક્સ પછી આપણે એની જોબ કોસ્ટ સીટ જોઈ અને આપણે જોઈએ એકાઉન્ટિંગ રેકોર્ડ્સ ઓફ જોબ કોસ્ટિંગ જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગમાં મોટેભાગે સમ હોય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું